subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल गोंडल मा आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। आज नो आ वीडियो लेक्चर छे धोरण 8 विषय गणित प्रकरण नंबर 12 घात अने घातांक। एमा आज आपणे स्वाध्याय 12.1 दाखला नंबर 2 तरफ आपणे આગળ વધીએ। આની પહેલાનો જે વિડિયો લેક્ચર હતો બરોબર, તેમાં આપણે ઘાતાંકના નિયમો, આટલા નિયમો બરોબર છે, આ બધા નિયમો ભણેલા, તેની સમજૂતી પણ આપણે મેળવેલી। એ ઉપરાંત પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય 12.1 એની પણ આપણે ગણતરી કરેલી, કિંમત શોધવા વાળા દાખલાઓ હતા। ચલો બીજા નંબરના પ્રશ્નમાં જોઈએ કે સાતરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાની છે। જો ખાસ ધ્યાન રાખજો, આમાં સાતરૂપ આ બધાનું આપવાનું છે અને તમારો જે જવાબ મળે, પરિણામ એટલે કે જે જવાબ મળે, આન્સર મળે બરોબર છે, એને ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું। કેવી ઘાતાંક સ્વરૂપે? તો કે ધન ઘાતાંક સ્વરૂપે, એટલે કે પ્લસ ઘાત સ્વરૂપે આપણે જવાબને દર્શાવવાનો છે બરોબર છે। તો ચાલો જોઈએ, પહેલા નંબરનો દાખલો આપેલો છે -4 ની ઉપર 5 ઘાત આપેલી છે, પછી ભાંગાકાર -4 ની ઉપર 8 ઘાત આપેલી છે, એટલે આ રીતે લખેલું છે બરોબર છે, બરાબર -4 એની 5 ઘાત ભાંગાકારમાં -4 એની ઉપર 8 ઘાત, આ રીતે આપેલું છે। હવે ઘાતાંકના નિયમો પણ જોઈએ, કયો નિયમનો ઉપયોગ થશે, કે આ રીતના ભાંગાકાર સ્વરૂપે છે, આધાર બંનેના સરખા છે બરોબર, ઘાત અલગ અલગ છે। તો આપણે જોઈ શકીએ કે નિયમ નંબર 2 કે આધાર જેના સરખા હોય અને ઘાત ગમે તે હોય બરોબર છે, તો ઘાતની શું થશે? તો કે બાદબાકી થશે। ક્યાં? તો કે અંશમાં બાદબાકી થશે। અને બીજી રીતના લખવું હોય તો, છેદમાં લખવું હોય તો કે 1 ના છેદમાં, તો છેદની ઘાતમાંથી અંશની ઘાત બાદ કરવાની। જો અંશમાં લખો તો અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ કરવાની, અને જો છેદમાં લખીએ તો છેદની ઘાત હોય તેમાંથી આપણે અંશની ઘાત છે એ બાદ કરવાની થશે। ઓકે, ચાલો જોઈએ, આપણે આપણે આ જ પ્રમાણે કરશું કે અંશમાં જ આપણે લખશું, અને કદાચ જો આપણને ઘાત છે માઇનસ મળી તો, નેગેટિવ ઋણ પૂર્ણાંક મળી તો આપણને બરોબર, તો એને પ્લસ કરવા માટેનો નિયમ આપણે 7મો પણ શીખી ગયા છીએ બરોબર છે, તો એ પ્રમાણે પાછી આપણે એને ધન પૂર્ણાંક કરી શકીએ। ઓકે, તો આમાં એ નિયમના આધારે આપણે શું લખી શકીએ? તો કે -4 છે બરોબર છે, તો ઘાતની બાદબાકી થશે, તો કે 5 - 8 આ રીતે આપણે લખી શકીએ। કયા નિયમના આધારે? તો કે બીજા નિયમના આધારે બરોબર છે। તો ચાલો ત્યાંથી આગળ જોઈએ આપણે, તો બરાબર -4 એની ઉપર, હવે આ બંનેની બાદબાકી કરીએ, 5 માંથી 8 જશે તો આપણને ખબર છે -3 વિધા, આ સાદરૂપ તો આપણે દઈ દીધું। હવે અહીંયા એવું કીધેલું કે ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાની છે, હવે અહીંયા ઘાતાંક જો કેવી આવેલી છે માઇનસ, તો હવે માઇનસ છે એને ધન સ્વરૂપે દર્શાવવી હોય તો, તો કે નિયમ નંબર 7 વાપરીએ બરોબર છે। કયો? પેલો કે બીજો? એમાંથી તો કે નીચેનો, જો અહીંયા માઇનસ ઘાત હોય તો એને પ્લસ કરવા માટે મારે શું કરવું પડે? તો કે 1 ના છેદમાં કરી દઈએ એટલે ઘાત પ્લસ થઈ જશે, તો અહીંયા પણ એવું જ થશે બરોબર છે। તો અહીંયા શું થશે? તો કે 1 ના છેદમાં આપણે કરી દઈએ -4, અહીંયા ઘાત કેવી થઈ જશે પ્લસ। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે કે ચોકડાને પણ ભેગો ભેગો એ પ્લસ કરી દે, નહીં, તમે છેદમાં આ રીતના લખશો તો માત્ર તેના ઘાતાંકમાં ફેરફાર થશે, એની સાઈનમાં ચેન્જીસ થશે, પણ આ જે આધાર આપેલો છે બરોબર, તેની નિશાનીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં, એટલે કે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું થશે। ઓકે, તો આ આપણો ફાઇનલ આન્સર આપણને મળી ગયો, 1 ના છેદમાં -4 ની ઉપર 3 ઘાત। ઓકે, ચાલો બીજા નંબરનો સમ જોઈએ, 1 ના છેદમાં 2 ની 3 ઘાત અને માથે પાછી 2 ઘાત આપેલી છે। હવે કાઉન્સ આપેલો છે, માથે 2 ઘાત આપેલી છે બરોબર છે, અને કાઉન્સ ની અંદર પેલો ઉપર અંશ અને છેદ છે, 2 સભ્યો છે બરોબર, બંને વચ્ચે ભાંગાકારનો સંબંધ છે, આ બધા નિયમો આપણે વ્યવસ્થિત સમજીએ એટલે આપણને એટલો ખ્યાલ આવશે કયો નિયમ લાગશે બરોબર છે। તો આપણે જોઈ શકીએ કે 6ઠા નંબરનો નિયમ, અહીંયા જો ભાગાકાર છે, કાઉન્સ છે, માથે 1 ઘાત આપેલી છે, તો કે એ નિયમ શું કહે છે? તો કે બંનેને અલગ અલગ આપણે ઘાત આપી શકીએ, તો અહીંયા પણ આપણે ઘાત આપી શકીએ। ઓકે, તો એ નિયમના આધારે આપણે શું લખી શકીએ? તો કે 1 ની માથે 2 ઘાત, એટલે કે 1 નો વર્ગ, આ ઘાત એ આને પણ જશે અને આ ઘાત છે એ આને પણ લાગુ પડશે, તો એને લાગુ પડશે, તો એની માથે ઓલરેડી 3 ઘાત તો છે જ તે, હવે કેટલી ઘાત વધારાની આવશે? તો કે 2 ઘાત પાછી આવશે, 2 ઘાત છે એ કેટલી આવશે? તો કે પાછી આવશે। હવે આના માટેનો નિયમ પણ શીખી ગયા છીએ આપણે કે આધાર એક જ હોય,
અને માથે બે વખત ઘાત આપેલી હોય, ત્રણ ઘાત ને પાછી બે ઘાત આપેલી છે, તો એનો નિયમ આપણે શીખી ગયા. નિયમ નંબર 4, આધાર એક છે, બે વખત ઘાત છે, તો ઘાત અને ઘાત નો શું થશે? તો કે ગુણાકાર થશે. તો અહીંયા પણ આપણે ગુણાકાર જ કરશું. એક નો વર્ગ, એક નો વર્ગ એટલે એક ગુણાકાર એક, એટલે જવાબ એક જ મળશે. અહીંયા શું થશે? તો કે બે આધાર એમ ના મળશે, આ બંને નો ગુણાકાર, તો કે ત્રણ બે છ, એટલે જવાબ આપણને મળશે એક ના છેદમાં બે ની છ ઘાત. આપણે કાઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં કરવો પડે કારણ કે ઘાત જો કેવી હતી ધન પૂર્ણાંક બરોબર એટલે હવે કઈ મારે ચેન્જીસ કરવો પડશે નહીં અહીં ઋણ પૂર્ણાંક બનતી હતી એટલા માટે આપણે એક ના છેદમાં લખવું પડ્યું તો ઓકે ચાલો ત્યાંથી દાખલા નંબર 3 માં આપણે જોઈએ માઇનસ 3 ની ઉપર 4 ઘાત એને ગુણાકાર 5 ના છેદમાં 3 અને એની ઉપર 4 ઘાત આ રીતનો દાખલો આપણને આપેલો છે તો એમાંની કોઈ પણ એક રીત આપણે અપનાવીએ માથે એક જ ઘાત આપેલી છે, તો આ નિયમ જે છે બરોબર છઠ્ઠા નંબર ના નિયમ ના જાય, બંનેને અલગ અલગ ઘાત આપણે આપી શકીએ. ઓકે, તો એને શું લખાશે? તો કે 5 ની 4 ઘાત લખી શકાશે અને 3 ની કેટલી ઘાત લખી શકાશે? 4 ઘાત. આ રીતે આપણે લખી શકીએ. ઓકે, હવે અહીંયાથી ઘણા બધા વિદ્યાર્થીઓ બરોબર ભૂલ કરતા, આ 3 ની 4 ઘાત અને -3 ની 4 ઘાત આ બંને ઉડી જાય, ડાયરેક્ટ ઉડશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું, આ -3 છે જ્યારે આ +3 છે, બરોબર છે? આ -3 છે અને આ કેવા છે? તો કે +3 છે. તો આમાંથી આ જે વસ્તુ છે એને આપણે આ રીતના લખી શકીએ કે ના લખી શકીએ? તો કે -1 ગુણાકાર 3, આ બંને નો ગુણાકાર કરીશ એટલે -3 જવાબ મળશે. અને માથે કેટલી ઘાત છે? તો કે 4. એને ગુણાકારમાં 5 ની કેટલી ઘાત છે? તો કે 4 ઘાત. અને છેદમાં શું છે? હવે ઘણાને પ્રશ્ન હોય કે સર આ છેદ તો આનો છે, પણ એ હકીકતે છેદ એ બધાનો કહેવાય, આનો પણ છેદ કહેવાય અને આનો પણ છેદ કહેવાય, એટલે બધાના છેદમાં લખીએ તો પણ કઈ પ્રશ્ન છે નહીં, એટલે 3 ની 4 ઘાત આ રીતના થશે. હવે અહીંયા મેં આવું શા માટે લખેલું? કારણ કે માઇનસ નિશાની નીકળી જાય એટલા માટે મેં આવું લખેલું છે. હવે આનો પણ એક નિયમ આપણે શીખી ગયા છીએ કે કાઉન્સ હોય અંદર, પછી ગુણાકાર નો સંબંધ હોય, માથે ઘાત હોય, એવો જો અહીંયા નિયમ આપણે શીખી ગયા. તો બંને ને અલગ અલગ ઘાત લાગે, એને અને બી ને બંને ને 5મા નંબર ના નિયમ ના આધારે આપણે શું લખી શકીએ? તો કે -1 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત ગુણાકાર 5 ની 4 ઘાત છેદમાં 3 ની 4 ઘાત આ રીતે પણ આપણે લખી શકીએ. આને કારણ કે અહીંયા બે સભ્યો છે, આ બંને સભ્યોની ઘાત કહેવાય, એટલે બંને ને આપણે અલગ અલગ ઘાત આપી શકીએ. હવે 3 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત બરોબર છે, આધાર સરખા છે. આધાર કેવા છે? તો કે સરખા છે. આધાર સરખા હોય તો ઘાત ની શું થશે? તો કે બાદબાકી થશે. અને -1 છે, એની આપણે 4 ઘાત કરીએ તો એનો જવાબ -1 ગુણાકાર -1 ગુણાકાર -1 ગુણાકાર -1 બરોબર છે. આ બંને નો ગુણાકાર 1, પછી આ ગુણાકાર, આ બંને નો ગુણાકાર, તો કે 1, કારણ કે -+ થઈ જશે. 1 ગુણાકાર 1 એટલે જવાબ આપણને કેટલો ફાઇનલ મળશે? તો કે 1 જવાબ મળશે. ગુણાકાર, હવે આ બંને જે દેખાય છે આ બંનેમાં આપણે નિયમ લગાડી શકીએ. નિયમ નંબર 2, આધાર સરખા, ઘાતની બાદબાકી વાળો નિયમ લગાડી શકીએ. હવે ઘણાને પ્રશ્ન થાય કે સર આને તમે આની સાથે કેમ ન લીધું? કારણ કે એમાં નિયમ જ નહીં લાગી શકે. આને આની સાથે કેમ ન લીધું? એમાં નિયમ જ નહીં લાગી શકે. જેની સાથે નિયમ લાગતો હોય એની સાથે આપણે લઈ શકીએ. તો હવે અહીં શું લખી શકાશે? તો કે 1 ગુણાકાર 3 ની ઉપર 4 -4, આધાર સરખા, ઘાતની બાદબાકી, આ 4 -4 બરોબર, નિયમ નંબર 2 માં ઉપયોગ કરેલો છે. એને ગુણાકાર 5 ની કેટલી ઘાત થશે? તો કે 4 ઘાત થશે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ બરોબર. તો આ 1 ગુણાકાર 3 ની 4 -4 કરીએ એટલે કેટલી ઘાત આવશે? તો કે 0 ઘાત આવશે. ગુણાકાર 5 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત બરોબર. આ 1 ગુણાકાર, હવે કોઈ પણ ની 0 ઘાત, નિયમ નંબર 3 ના આધારે જવાબ કેટલો આવશે? 1. તો કે 1 ગુણાકાર 1 ગુણાકાર 5 ની ઉપર 4 ઘાત બરાબર. 1 ગુણાકાર 1 ગુણાકાર 5 ની 4 ઘાત કરી 1 ગુણાકારમાં લઈએ કે ના લઈએ કઈ પણ ફરક પડશે નહીં, એટલે શું લખી શકાશે? તો કે 5 ની 4 ઘાત. આમ ફાઇનલ આન્સર આપણને કેટલો મળશે? 5 ની 4 ઘાત આવો જવાબ આપણને મળશે. હવે જો કોઈ વિદ્યાર્થી આ પ્રમાણે દાખલો કરવા માંગતા હોય કે સર અહીંયા 4 ઘાત છે, અહીંયા પણ 4 ઘાત છે, હું આ નિયમ છે એ ઊંધો વાપરું તો અહીંયા જો બંને જગ્યાએ ઘાત કેવી છે સમાન. હવે કાઉન્સ ની અંદર માથે એક ઘાત સ્વરૂપે આ રીતના ના દર્શાવી શકીએ, આને આ રીતના લખી શકીએ કે ના લખી શકીએ? કે આ -3 એને ગુણાકાર 5 ના છેદમાં 3, બંને ઉપર 4 ઘાત સમાન છે એટલે એને ઉપર કોમન કાઢી શકીએ. આ રીતના પણ આપણે લખી શકીએ,
હવે આ 3 અને માઇનસ 3 ઉડી જશે તો અહીંયા કેટલા વધે માઇનસ 1 વધે માઇનસ 1 એની 4 ઘાત કરો એટલે 1 આવશે 5 ની 4 ઘાત કરો એટલે 5 ની 4 ઘાત એમનેમ રહેશે માઇનસ 1 ની 4 ઘાત એટલે 1 ડો આવશે એટલે 5 ની 4 ઘાત આવો જવાબ આપણને મળશે એટલે કોઈ પણ એક રીતથી આપણે દાખલો ગણી શકીએ બરોબર ખાસ નિયમને આધારિત આપણે દાખલાઓ ગણવાના થશે चौथा नंबर नो दाखलो जो है 3 ની માઈનસ 7 ઘાત ભાગાકાર આ રીતના આપેલું છે કે 3 ની ઉપર માઈનસ 7 ઘાત બરોબર એને ભાગાકાર 3 ની માઈનસ 10 ઘાત પછી ગુણાકાર 3 ની ઉપર માઈનસ 5 ઘાત આવું આપેલું છે બરોબર હવે આ બંનેમાં કયો નિયમ લાગશે તો કે ભાગાકાર વાળો આ નિયમ લાગશે બીજા નંબરનો નિયમ ભાગાકાર આધાર સરખા ઘાતની બાદબાકી થશે તો શું લખી શકાશે તો કે 3 ની ઉપર આ માઈનસ 7 તો છે જ તે ઘાતની શું થશે તો કે બાદબાકી થશે ખાસ ધ્યાન રાખજો ઘાતની શું થશે તો કે બાદબાકી એટલે નિશાની કેવી મૂકવાની માઈનસની હવે નીચેની ઘાત જો કેવી નિશાની છે તો કે માઈનસ એટલે એ નિશાની પણ લેવાની થશે માઈનસ 10 બે નિશાની ભેગી થાય એટલે હું આ જગ્યાએ કૌંસનો ઉપયોગ કરું છું ઉપરની ઘાત માઈનસ નીચેની ઘાત ઉપરની ઘાત માઈનસ 7 પછી માઈનસની નિશાની નીચેની ઘાત માઈનસ 10 એટલે ખાસ કાળજી રાખજો આમાં બે વખત માઇનસ નિશાની આવે છે ઘણા બધા ભૂલ કરે એક વખત લઈ લે એટલે માઇનસ 7 માઇનસ 10 કરી નાખે એટલે જવાબમાં ઘણો બધો ફેરફાર આવશે ઓકે તો આમાં નિયમ લાગી ગયો પછી એને ગુણાકાર 3 ની માઇનસ 5 ઘાત આ એમ નામ જ રહેશે ઓકે તો બરાબર હવે આ બંનેની બાદબાકી કરીએ હવે આ માઇનસ 7 આ માઇનસ અને માઇનસ કેવા થઈ જશે તો કે પ્લસ તો અહીંયા આવશે પ્લસ 10 ગુણાકાર 3 ની ઉપર માઇનસ 5 ઘાત બરાબર હવે -7 10 કરીએ એટલે આપણને જવાબ કેટલો મળશે તો કે 3 જવાબ મળશે એટલે 3 ની ઉપર કેટલી ઘાત આવશે 3 ઘાત આવશે એને ગુણાકાર 3 ની ઉપર કેટલી ઘાત આવશે -5 ઘાત એ તો બાજુમાં પદ એમનામ જ છે એમાં કાઈ પણ પ્રકારનો ફેરફાર આપણે કરેલો નથી હવે આ પદને જોવો કયો નિયમ લાગશે તો કે નિયમ નંબર 1 આધાર સરખા છે તો ઘાતનો સરવાળો થશે બરોબર છે તો આધાર સરખા તો ઘાતનો સરવાળો એટલે 3 -5 આ બંનેનો સરવાળો કરવાનો છે આપણે ચાલો જોઈએ ત્યાંથી આગળ બરાબર 3 હવે આ 3 આ પ્લસ અને માઈનસ કેવા થઈ જશે તો કે માઈનસ થઈ જશે હકીકતે ગુણાકારનો સંબંધ હોય ને ત્યાં ઓકે એટલે માઈનસ થઈ જશે તો કે 5 અહીંયા આવશે 3 ની ઉપર હવે 3 માંથી 5 આપણે બાદ કરીએ એટલે જવાબ કેટલો મળશે -2 જવાબ મળશે પાછો એક પ્રોબ્લેમ થયો કે ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે તો કે હજી એક નિયમ અહીંયા ઘાત કેવી આવશે તો કે માઈનસ ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે તો નિયમ નંબર 7 નો ઉપયોગ કરવો પડશે માઈનસ ઘાતને પ્લસ કરવા માટે આપણે શું કરવું પડશે તો કે 1 ના છેદમાં 3 નો વર્ગ એટલે આ આન્સર તમારો ફાઇનલ આન્સર થશે ઓકે તો આ રીતના દાખલાઓ છે નિયમના આધારે ગણવાના થશે ઓકે ચાલો પાંચમા નંબરનો દાખલો જોઈએ 2 ની ઉપર -3 ઘાત ગુણાકાર -7 એની પર -3 ઘાત જો અહીંયા બે જગ્યાએ ઘાત સમાન હતી બરોબર આપણે એ રીતના દાખલો નો ગણો કોઈ બીજી એક રીતથી દાખલો ગણેલો હવે આપણે એ દાખલો એ રીતથી ગણશું કે બંને જગ્યાએ ઘાત સમાન છે અહીં જોજો ખાસ અહીંયા 2 અહીંયા -7 અહીંયા ઘાત જો -3 અને -3 બંને સાઈડ નિયમ લાગી શકે કે આમાંથી આપણે આ બાજુ નિયમ લગાડવો હોય તોય લાગી શકે જમણી બાજુથી ડાબી બાજુ નિયમ લગાડવો હોય તો પણ લગાડી શકીએ બરોબર છે તો આને આપણે લગાડી શકીએ આ રીતના નિયમ નંબર કેટલામાં આવશે તો કે પાંચમા નંબરના નિયમ પ્રમાણે અહીંયા બે જગ્યાએ ઘાત સમાન છે તો કૌંસમાં બંનેનો ગુણાકાર આપણે કરી શકીએ કોનો કોનો ગુણાકાર તો કે 2 અને -7 નો આપણે ગુણાકાર કરી શકીએ ઘાત કેટલી છે તો કે -3 બંને જગ્યાએ સરખી ઘાત છે ઓકે જો આપણે ઊંધો નિયમ વાપરેલો છે ખાસ ધ્યાન રાખજો હવે આને જતો આપણે કરી દઈએ તો કે 2 ની -3 ઘાત થાય અને -7 ની -3 ઘાત હતું એને આવી ગયું જવાબમાં કાઈ પણ ફેરફાર થશે નહીં ઓકે હવે બંનેનો ગુણાકાર કરી દઈએ આ બંનેનો ગુણાકાર કેટલો થશે બરોબર તો કે 7 2 કેટલા થશે 14 અને પ્લસ માઇનસ કેવા થશે માઇનસ એટલે -14 -3 ઘાત ઘાત જો પાછી માઇનસ માં આવેલી છે ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે તો હવે 1 ના છેદમાં લખી દઈએ આપણે તો કે 1 ના છેદમાં -14 અને માથે 3 ઘાત આ આપણો જવાબ આવી ગયો ઓકે અંદરના આધારની નિશાની ચેન્જીસ થશે ને માત્ર ઘાતાંકની નિશાની છે એ ચેન્જીસ થશે ઓકે તો આ પ્રકારે ઘાતાંકના નિયમોને આધારિત આ રીતના દાખલાઓ ગણવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 તરફ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 3 માં કીધેલ છે કે કિંમત શોધવાની છે પેટા પ્રશ્નમાં 5 દાખલાઓ આપેલા છે પહેલા નંબરના દાખલા તરફ જોઈએ આપણે કૌંસમાં આપેલું છે કે 3 ની 0 ઘાત વત્તા 4 ની -1 ઘાત અને આખા કૌંસને ગુણાકારમાં 2 ની 2 ઘાત આપેલી છે
એટલે કિંમત શોધવાના કીધેલા છે એટલે આપણે તેમાં ઘાતનું પણ સાદરૂપ આપણે આપવું પડે એ જ ફાઇનલ આપણને આન્સર મળશે ઓકે તો જોઈએ આપણે હવે આમાં 3 ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે આપણે નિયમ નંબર 3 પ્રમાણે જવાબ લખી શકીએ એક જવાબ લખી શકીએ એટલે અહીંયા કેટલા આવશે 1 વત્તા હવે માઇનસ ઘાતને બરોબર છે માઇનસ ઘાતનું આપણે સાદરૂપ દેતા આવડતું નથી એને પ્લસ બનાવવા માટે આપણે શું કરવું પડશે તો કે 1 ના છેદમાં લખીએ ત્યારે એ પ્લસ બનશે ત્યાં સુધી કાઈ પણ ફેરફાર થશે નહીં તો આને આપણે લખી નાખીએ 1 ના છેદમાં 4 આ રીતે લખી નાખીએ કૌંસ પૂરો થઈ ગયો હવે 2 નો વર્ગ એટલે કેટલો થશે તો કે 4 બધાનું સાદરૂપ દેવું પડશે ત્યારે આપણને ફાઇનલ કિંમત મળશે ઓકે હવે શું કરવું પડશે તો કે કૌંસની અંદર જે ઘટકો છે બરોબર છે આનો મતલબ શું થશે બરોબર આ વિભાજનનો નિયમ આપણે સેમેસ્ટર 1 માં શીખી ગયા છીએ કે આ જે ચોકડો ગુણાકારમાં છે એનો ગુણાકાર કોની કોની સાથે તો કે 1 સાથે પણ ગુણાઈ ગયેલો છે અને આની સાથે પણ ગુણાકાર કરવા એ ફાઇનલ ગુણાકાર થશે આ પહેલી રીત છે ઘણા બધા આમ પણ કરે કે સર અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી છે એ પહેલા આપણે કરી દઈએ અને પછી એને ગુણાકાર 4 કરીએ તો જવાબમાં કઈ ફેરફાર થશે નહીં જવાબમાં કઈ પણ ફેરફાર થશે નહીં ઓકે તો આપણે આ વિભાજન વાળી રીત થી દાખલો ગણીએ તો કે 1 નો ગુણાકાર પહેલા કોની સાથે થશે તો કે 4 સાથે વત્તા હવે 1 ના છેદમાં 4 છે એનો ગુણાકાર કોની સાથે થશે તો કે 4 સાથે આ બંનેનો ગુણાકાર કરીએ તો કે 4 એકુ કેટલા થશે 4 થશે આ 4 અને આ 4 ઉડી જશે ગુણાકાર છે અહીંયા જો ખાસ ધ્યાન રાખજો ઉડી જશે ત્યાં બરોબર છે આ 4 અને આ 4 ના ઉડે અહીંયા સંબંધ સરવાળાનો છે એટલા માટે ગુણાકારનો સંબંધ હોય તો ઉડી શકશે ઓકે તો અહીંયા કેટલા વધ્યા તો કે પ્લસ 1 વધ્યા 4 અને 1 કેટલા થશે તો કે 5 તો આ દાખલાનો આન્સર આપણને મળશે 5 જવાબ મળશે કેટલો જવાબ મળશે તો કે 5 જવાબ આપણને મળશે ઓકે આટલો સામાન્ય દાખલો છે અપૂર્ણાંકના સરવાળા બાદ બાકીથી તમે કરશો જવાબમાં કશો ફેરફાર થશે નહીં બીજા નંબરનો દાખલો જોઈએ 2 ની ઉપર -1 ઘાત ગુણાકાર 4 ની ઉપર -1 ઘાત આટલું કૌંસમાં આપેલું છે પછી એને ભાગાકારમાં 2 ની ઉપર -2 ઘાત પાછી આપેલી છે ચાલો જોઈએ આપણે બરોબર છે તો આને આપણે 2 ની ઉપર -1 ઘાત છે એને કઈ રીતના લખી શકીએ તો કે 1 ના છેદમાં 2 અને માથે 1 ઘાત આ રીતના ઘાત પ્લસ થઈ ગઈ કારણ કે માઇનસ ઘાતનું સાદરૂપ દેતા નથી આવડતું એટલા માટે એને પ્લસ બનાવવી જરૂરી છે ઓકે એને ગુણાકાર ઈ 7મા નંબરના નિયમનો ઉપયોગ આપણે કરેલો 1 ના છેદમાં 4 ની ઉપર 1 ઘાત બંને ઘાત પ્લસ થઈ ગઈ ઓકે હવે ભાગાકારમાં 2 ની ઉપર -2 ઘાત છે પાછી ત્યાં માઇનસ ઘાત આવી તો હવે એને પ્લસ કરવા માટે શું કરવું પડશે તો કે 1 ના છેદમાં 2 ની ઉપર કેટલી ઘાત કરી નાખવાની 2 ઘાત આ થઈ ગઈ ઘાત પ્લસ થઈ ગઈ ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ બરાબર હવે આ 1 ઘાત લખીએ કે ના લખીએ કાઈ પણ ફેરફાર થશે નહીં હવે આ બંનેનો ગુણાકાર અંશનો ગુણાકાર કેટલો થશે તો કે 1 છેદ છેદનો ગુણાકાર 4 2 કેટલા થશે તો કે 8 પછી ભાગાકાર 1 ના છેદમાં 2 નો વર્ગ કેટલો થશે તો કે 4 હવે આ બંનેનો ભાગાકાર કરવાનો છે આ પ્રકારના ભાગાકાર વિશે ધોરણ 7માં આપણે શીખી ગયા છીએ બરોબર છે કે આ પ્રકારનો ભાગાકાર કઈ રીતના કરવો તો કે અહીંયા ભાગાકારની નિશાની છે ત્યાં ગુણાકારની નિશાની કરવી હોય તો કે આને ઉલટ પુલટ કરી દેવાનું બરોબર છે તો ચાલો જોઈએ તો કે 1 ના છેદમાં 8 છે અહીંયા ભાગાકારની નિશાની છે ગુણાકારની નિશાની કરવા માટે આ બંનેના સ્થાન છે એ ઉલટાવી દેવાના બરોબર તો શું થઈ જશે તો કે 4 ના છેદમાં 1 આવું થઈ જશે ઓકે તો આ થઈ ગયું ચાલો જોઈએ હવે અહીંયા 4 2 કેટલા થશે તો કે 8 અંશમાં કોણ વધ્યું તો કે 1 છેદમાં કોણ છે તો કે 2 અને 1 બંનેનો ગુણાકાર એટલે કેટલો આવશે 2 આમ ફાઇનલ આન્સર આપણને મળશે 1 ના છેદમાં 2 ઓકે ચાલો દાખલા નંબર 3 માં આપણે જોઈએ 1 ના છેદમાં 2 -2 ઘાત 1 ના છેદમાં 3 -2 ઘાત 1 ના છેદમાં 4 -2 ઘાત આપેલું છે તો કે પહેલા માઇનસ ઘાત છે એનું સમાધાન આપણે કરીએ કે એને પ્લસ ઘાત કરીએ પછી તેનું સાદરૂપ આપણે દઈ શકીએ તો કે પ્લસ ઘાત કરવા માટે 1 ના છેદમાં લખી દઈએ તો કે 1 ના છેદમાં 1 ના છેદમાં 2 અને માથે કેવી ઘાત થઈ જશે આ પ્લસ ઘાત થઈ ગઈ 1 ના છેદમાં 1 ના છેદમાં 3 -2 ઘાત હતી તો આ પ્લસ 2 ઘાત 1 ના છેદમાં 1 ના છેદમાં 4 માટે કેટલી ઘાત થઈ ગઈ 2 ઘાત આ બધી ઘાત પ્લસ થઈ ગઈ છે હવે ત્યાંથી આગળ હવે સાદરૂપ કઈ રીતના આપવું તો કે હવે આપણે નિયમ નંબર 6 ના આધારે ભાગાકારનો સંબંધ માથે એક જ ઘાત તો બંનેને અલગ અલગ ઘાત આપી શકીએ એવું આપણે શીખી ગયા છીએ ઓકે તો શું લખી શકીએ તો કે 1 ના છેદમાં 1 નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 1 ના છેદમાં અહીંયા 1 નો વર્ગ છેદમાં 3 નો વર્ગ બંનેને અલગ અલગ આપી શકીએ
પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણ માં આપણે ઘાતાંકના નિયમોના આધારે આ રીતના દાખલાઓ ઘડેલા. આજના લેક્ચરને અહીં સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.